જેમણે આપણે ભગવાનનો દરજ્જો આપીએ. ભગવાન ન હોય ને ત્યારે જ મા બાપનું સર્જન થાય. તો હું વિનંતી કરીશ પુષ્પાબેન અને શૈલેષભાઈ અહીંયા સ્ટેજ પર આવો. જ્યારે મેં વાતની શરૂઆત કરી ને તો શૈલેષભાઈ એકચ્યુઅલી ઇમોશનલ થઈ ગયા છે, બિકોઝ લાડકી દીકરી, એકની એક દીકરી. અને આવો ને પ્લીઝ શૈલેષભાઈ, ઉપર આવો. લાડકી દીકરી, એકની એક દીકરી, અને રાજકુમાર જ્યારે મારી લાડકીને લઈ જશે તો આજે દુઃખના આંસુ નથી કાઢવાના, આપણને હરખના આંસુ કાઢવાના છે. કારણ કે અમને ખબર છે, તમને ખબર છે, ને તમારા વતી હું આમ કહીશ કે મારી દીકરી છે ને એક એવા ઘરે જઈ રહી છે જ્યાં સંસ્કારોનો મહેલ છે. ઈંટોનો મહેલ નથી, સંસ્કારોનો મહેલ છે. અને એ મહેલ છે શીત કુમારનો. અને આજે અમારા મમ્મીજી પુષ્પાબેન, યુ લુકિંગ ગુડ મેમ, ના ના તમારા માટે એમ નહીં કહું, એમ જ કહીશ કે આજે માતા પિતાએ જ્યારે દીકરીનું સર્જન કર્યું હોય ને તો એમની પાછળ એક જ કારણ છે કે આ બંને પહેલાના જન્મમાં એટલા બધા પુણ્ય કર્યા છે ને ત્યારે જ દીકરી એમને મળી છે. જ્યારે છે ને દીકરાનો જન્મ થાય છે ને કોઈ કુટુંબમાં, ધ્યાનથી સાંભળજો બધા, જ્યારે દીકરાનો જન્મ થાય છે ને કુટુંબમાં ત્યારે ભગવાન માતા પિતાને કહે છે કે તું તારા હિસાબે બધું સાચવી લેજે કારણ કે તને દીકરો થયો છે. પણ જ્યારે પૃથ્વી પર દીકરીનો આવવાનો સમાન થાય છે ને સમય, ત્યારે ભગવાન પિતા અને માતાને કહે છે કે જાઓ હું તમને આગળ મદદ કરીશ. કારણ કે દીકરી પારકી થાપણ નથી, એ કુટુંબનું ઢાંકણ છે. હવેથી તમે જ્યારે વિચારતા હો કે દીકરી તો પારકી થાપણ કહેવાય, આ વાત છે ને તમારા ડિક્શનરીમાંથી કાઢી નાખજો. કારણ કે દીકરીઓ સમાજ પર બર્ડન નથી, એ સમાજને ઊંચી લાવવાની એક મોટી તક છે. દીકરીનો સર્જન ભગવાને એટલે કર્યો કારણ કે એમનામાં ઇમોશન્સની એટલી જ વહેતી ગંગા છે જેટલી એમાં સ્ટ્રેન્થની તાકાત છે. ભાઈઓ, કાકા, ફુવા, માસાઓ કદાચ એટલા સ્ટ્રોંગ નથી હોતા, પણ દીકરીઓ, કે માસી હોય, મા હોય, ફઈ હોય, કોઈ પણ દીકરી હોય, કોઈ પણ સ્ત્રી હોય, હંમેશા શક્તિશાળી હોય છે. અને ત્યારે જ એમને એ વરદાન મળ્યું છે કે એ બાળક પેદા કરી શકે, એટલી તાકાત, એટલી સહન શક્તિ. અને આજે જ્યારે વૃત્તિના લગ્ન થશે, જ્યારે દીકરી મળી હોય એવા મોરબિયા પરિવારમાં, તો આજે મમ્મીએ કીધું છે કે દીકરાથી વધુ વૃત્તિને લાડ કોળથી એમને મોટો કર્યો છે. તો હું વિનંતી કરીશ વૃત્તિ એક વખત પહેલા મમ્મી પપ્પાના આશીર્વાદ લઈ લે, પગે લાગીને આશીર્વાદ લઈ લે. અને અંકલ રડવાની બિલકુલ જરૂર નથી, બિકોઝ આવો વરરાજા, આવો દીકરો જમાઈના રૂપમાં આજે મળ્યો છે, બહુ જ સેવા કરી છે, તો પછી રડવાનું શું કામ.